જો સમર્પણ દ્વારા તમે સૌ ધોરણ 12 સાયન્સ ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ ચેપ્ટરના આપણે પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યા છીએ. બરાબર, આજે એક ટોપિક જોવાના છે આપણે, સુકોકોસ રિસેટ ટોકનવાર લખો. હવે મિત્રો, સુકોકોસ જે આપણે રોજિંદા જીવનની અંદર એનો ઉપયોગ કરતા રહેલા છીએ, બરાબર, બેટરીની અંદર, મોબાઈલની ટીવીના જે રિમોટ હોય, રિમોટમાં પાવર જે છે એ પાવર, પછી ઘડિયાળના જે પાવર જે છે, બરાબર, એ જે પાવર જે છે ને એને જ આપણે સુકોકોસ કહીએ છીએ. અને એ જે સુકોકોસ જે છે એ સુકોકોસ લેકલાન્સે નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. લેકલાન્સે નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, એટલા માટે આ કોષને લેકલાન્સે કોષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ જે કોષ છે આ કોષની અંદર એક વિશેષતા એવી છે કે આને એક વખત રાસાયણિક પ્રક્રિયાને કરાવવામાં આવે, આ સેલ કોષને એક વખત રાસાયણિક કોષની મતલબ રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે, એ પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય, રાસાયણિક પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. પણ એક વખત રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એના પછી એને ફરીથી ચાર્જિંગ અથવા ફરીથી રાસાયણિક પ્રક્રિયા કરી શકાતું નથી. બરાબર, એટલે એક જ વખત એની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. બરાબર, કઈ બધા જાણતા હશો કે ઘડિયાળનો જે પાવર હોય એ વખત નાખો તમે ઘડિયાળની અંદર, એના પછી એ પાવર જ્યારે 2 મહિને 3 મહિને કે 4 મહિને જ્યારે પતી જાય એના પછી એ પાવરને આપણે ફરીથી એનો ઉપયોગ કરી શકતા નથી. બરાબર, ફરીથી એને તમે અંદર લુગડી ભરીને તમે એનો ઉપયોગ કરી શકો તો ના. બરાબર, ફરી એની પ્રક્રિયા કરી શકો તો ના, એને તમારે શું કરવું પડે, પછી ફેંકી દેવાનું જ થાય. બરાબર, એટલા માટે આવા કોષને પ્રાથમિક કોષ પણ કહે છે. બીજો શબ્દ કયો છે, પ્રાથમિક કોષ. પ્રાથમિક એટલા માટે કે એક જ વખત એનો ઉપયોગ થાય છે એટલા માટે. બરાબર, આ કોષને પ્રાથમિક કોષ કહે છે. પણ આ કોષની અંદર શું હોય શું ન હોય, બરાબર, તો પહેલા તમારા વાક્ય લખી દો કે સૂકા કોષમાં માત્ર એક જ વખત રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય છે, તેથી તેને પ્રાથમિક કોષ કહે છે. પ્રાથમિક કોષ અથવા લેકલાન્સ કોષ. બરાબર, એટલે આને એક વખત વાપર્યા પછી એ મૃત થઈ જાય છે, ફરી એનો ઉપયોગ કરી શકાતો નથી. કોષની અંદર શું હોય હું તમને સમજાવું, એની અંદર કઈ કઈ વસ્તુ હોય છે. ગ્રેફાઇટનો સળિયો છે, તમે એનો પાવર તોડશો ને જ્યારે પત્યા પછી બચી જજો, એ કાળા પ્રકારનો સળિયો હશે જે ગ્રેફાઇટનો હોય, ગ્રેફાઇટ કાર્બનનો સળિયો હોય. બરાબર, અને જે અંદર જે ભાગ છે એરિયો એ ઝીંકનો બનેલો હોય, શાનો હોય, ઝીંક જડિયાનો બનેલો હોય. પછી અહીંયા આ આખા કોષની અંદર જડિયાન જે છે એ એનોડ તરીકે ભાગ ભજવે છે, માઇનસ. બરાબર, જે ગ્રેફાઇટ કાર્બન જે છે એ કેથોડ તરીકે ભાગ ભજવે છે. બરાબર, પ્લસ આવી રીતે. હવે આ કોષની અંદર જે કેથોડ જે છે ગ્રેફાઇટ એની આજુબાજુ
ग्रेफाइट ने आजुबाजू अथवा कैथोड ने आजुबाजू मैंगनीज डाइऑक्साइड MnO2 અને કાર્બન આવેલો હોય છે એટલે ગ્રેફાઇટ ની આજુબાજુ એટલે આ આસપાસ આજુબાજુ શું હોય મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 વત્તા કાર્બન બરોબર અને જે શું હશે MnO2 વત્તા કાર્બન કેથોડ ની આજુબાજુ હવે એનોડ અને કેથોડ ની વચ્ચે એનોડ અને કેથોડ ની વચ્ચે NH4Cl એટલે એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2 ની લુગદી હોય છે ચલો એનોડ અને કેથોડ ની વચ્ચે ચલો એનોડ એટલે આ ઝિંક અને કેથોડ એટલે ગ્રેફાઇટ બરોબર એની વચ્ચે કોને લુગદી હોય ZnCl2 વત્તા NH4Cl બરાબર એની વસ્તુ અહીંયા પણ હોય ZnCl2 વત્તા NH4Cl એક ટૂંકમાં તમે એક વસ્તુ વિચારો કે આ જે ગ્રેફાઇટનું સળિયું છે એ સળિયો અને આ જે ઝિંક છે એના વચ્ચે ટોટલ ચાર વસ્તુ હોય કઈ કઈ એક તો એના આજુબાજુ શું આવ્યું MnO2 વત્તા કાર્બન આવ્યું પાછું એની અંદર લુગદીશન આવી NH4Cl અને ZnCl2 ટૂંકમાં બધી વસ્તુ આની અંદર આવી ગઈ આટલી વસ્તુથી આખો એક કોષ બને છે અને કોષને યોગ્ય રીતે બહારથી એક કાગળ દ્વારા યોગ્ય કાગળ દ્વારા એનું પેકિંગ કરવામાં આવે છે એટલે વ્યવસ્થિત પેક કરવામાં આવે છે જેથી એ પેકિંગ ઉપર જે તે કંપનીનું નામ તમે લગાવી શકો બરાબર આપણે નિપ્પો જે છે નોવિનો છે એવરીવન છે બરાબર આ નામ છે સુપાગોસના બરાબર તો નામ ક્યાં લખાય જીભની પર્ટિક્યુલર લખાય એટલે આજુબાજુ શું હોય યોગ્ય કાગળ વિંટાળેલો હોય ફિટ કરેલો હોય તો જેથી કંપની નામ લખી શકાય અને આવી રીતે એક સંપૂર્ણ કોર્સ બનાવવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર થાય છે શું ચલો પહેલું એનોડ પણ એનોડ પર શું પ્રક્રિયા થાય છે તો એનોડ પર આવી થાય છે હવે એનોડ હંમેશા ઇલેક્ટ્રોન શું કરે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે ચલો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Zn plus 2 ઇલેક્ટ્રોન માઇનસ બરાબર ચલો કેથોડ પર શું પ્રક્રિયા થાય છે આપણે જોઈએ કેથોડ પર થાય છે MnO2 પ્લસ NH3 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ બરાબર હવે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું કેથોડ એટલે કે રિડક્શન થાય છે અને એમાંથી બને છે MnOOH બરાબર પ્લસ NH4 બરાબર બાઇન્ડિંગ પ્રક્રિયા થાય છે સોરી અહીંયા NH4 પ્લસ અને અહીંયા બને છે NH3 બરાબર આવી રીતે પ્રક્રિયા થાય છે કેથોડ પર MnO2 પ્લસ NH4 પ્લસ પ્લસ E માઇનસ MnOOH પ્લસ NH3 બરાબર અહીંયા જે મેંગેનીઝ છે એ મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 4 છે અહીંયા જે મેંગેનીઝ છે એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 3 છે બરાબર હવે આ બંનેને આપણે એક રેડોક્સ પ્રક્રિયામાં લખીએ તો રેડોક્સ પ્રક્રિયામાં લખવું હોય તો હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરીએ તો પહેલા જો ઝિંક એમને મૂકી દઈએ ઝિંક ને ઇલેક્ટ્રોન
સંખ્યા સમાંતર માટે અહીંયા બે વડે ગુણવા પડશે મારે, બરાબર 2NnO2 પ્લસ અહીંયા પણ બે વડે ગુણવા પડશે 2NH4 પ્લસ. ઇલેક્ટ્રોન બે વડે ગુણવા જરૂર નહીં, કારણ કે બે વડે ગુણી લઈએ ગુણવા તો પડે જ, બે વડે ગુણી લઈએ પાછા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન શું થાય, બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ઉડી જાય એટલે હું લખતો નથી, બરાબર. સી જમણી બાજુ છે ZH પ્લસ 2 પ્લસ 2Mn O OH પ્લસ 2NH3. હવે તમે પ્રક્રિયા સંતુલિત કરશો તો સંતુલિત થઈ જશે, એના ઓક્સિડેશન અવસ્થા પણ સંતુલિત થશે, પરમાણુ પણ સંતુલિત થઈ જશે દરેક તત્વમાં, બરાબર. તો આ જે પ્રક્રિયા થઈ, કેવી પ્રક્રિયા થઈ, રેડોક્સ પ્રક્રિયા થઈ, બરાબર. એટલે આ પ્રકારની પ્રક્રિયા આ કોષની અંદર જોવા મળે છે. તમે જોજો પછી આ જે ગ્રેફાઇટ કાર્બન જે છે એ આખો કોષ બળી જાય એટલે એકદમ કાળો કાળો થઈ જાય, આ બધી બુદ્ધિ કાળી કાળી થઈ જાય, તમને કશું જોવા ના મળે, બરાબર. ચલો આગળ, હવે આ જે એનર ને કેથોડ વચ્ચે જે પ્રક્રિયા થાય, એનર ને કેથોડ એટલે કે ઝેડ પ્લસ 2 અને NH3 આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એક સંકીર્ણ સંયોજન બને છે. શું બને છે? સંકીર્ણ સંયોજન બને છે, સંકીર્ણ સંયોજન જેને કહેવાય ZN NS3 for N plus 2, આવું એક સંકીર્ણ બને છે. આને કહેવાય ટેટ્રા એમિનો ઝિંક, ટેટ્રા એમિનો ઝિંક, બરોબર. તો આ સંકીર્ણ સંયોજન વિશે મેં તમને 11 માં થોડીક માહિતી આપી દીધી, બારમાની અંદર આખો એક નવું ચેપ્ટર આવે છે તમારા સંકીર્ણ સંયોજન. સંકીર્ણ સંયોજન ન કહેવાય કે જે લિગેન અને લિગેન કહેવાય, બરાબર. એ લિગેન છે તમારા આગળ છે આવશે તમને કહીશ. લિગેન અને ધાતુ બે વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. શું બને છે? સવર્ગ સહસંયોજક બંધ, બરાબર. એકચ્યુઅલી લિગેન એનો કઈ લિગેન ન કહેવાય, લિગેન બે પ્રકારના, ઋણ લિગેન અને તટસ્થ લિગેન. જે લિગેન ધાતુ સાથે મજબૂતાઈ જોડાતો હોય અથવા જે અણુ ધાતુ સાથે મજબૂત અને જોડાતો હોય લિગેન્ડ કહેવાય, બરાબર. આ NS3 મજબૂત અને જોડાય, સૌથી પ્રબળમાં પ્રબળ બંધ આ લિગેન્ડ અને ધાતુ વચ્ચે હોય જેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. અને આ બંધ દ્વારા બનતા સંયોજનને શું કહેવાય? સંકીર્ણ સંયોજન કહેવામાં આવે છે, બરાબર મિત્રો. અને આ જે કોષ ખરો, આ કોષનો પોટેન્શિયલ, કોષનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ જેટલો હોય. તમે જે કોષ વાપરો છો એનો વોલ્ટ કેટલો હોય? કોષ પોટેન્શિયલ બરાબર કે 1.5. માનો કે તમે એક કરતા વધારે કોષ ભેગા કરો, બે કોષ ત્રણ કોષ, તેમાં જુદા જુદા વોલ્ટેજમાં વધારો થઈ શકે. 10 વોલ્ટ થાય, 4 વોલ્ટ થાય, 4.5 વોલ્ટ થાય, બરાબર. પણ એક જ કોષ વોલ્ટ, એક કોષનો પોટેન્શિયલ કેટલો? 1.5. અને બે ત્રણ કોષ હોય, બે થી ત્રણ કોષ હોય તો તેમાં 3 કે 4 વોટ કોષ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ હોય છે, બરાબર. તો આ થઈ આપણે સૂકા કોષની વાત, બરાબર, જેમાં તમને ખબર પડી ગઈ છે સુકા કોષની અંદર શું હોય, પ્રક્રિયા કેવી રીતે થાય. તો પહેલા એનોડની પ્રક્રિયા થાય કે જેમાં ઇલેક્ટ્રોન શું કરે, ઘુમાવો. પછી કેથોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયામાં જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે MnO2, MnO2 પણ શું પ્રક્રિયા કરે છે? એમોનિયા સાથે. કઈ એમોનિયા? તો જે લુગડી સ્વરૂપે જે છે એમોનિયા, એમોનિયમ ક્લોરાઇડ NH4 Cl. Cl આ પ્રક્રિયા ભાગ લેતો નથી, પણ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે NH4 Cl જરૂરી છે, પણ પ્રક્રિયા ભાગ લેતો નથી, NS પર ભાગ લે છે જે અહીં મેં દર્શાવ્યું છે. પછી એની રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે બને અને એની અંદર સંકીર્ણ સંયોજન કેવી રીતે બને છે, બંને કોનો NS3 એટલે અને જ્યારે કરશું સંકીર્ણ સંયોજન બને છે. આ જે સંયોજન છે ને, આ સંયોજનના આધારે, આ સંયોજનના આધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને આ કોષના કારણે તમે ઘડિયાળ કે રિમોટનો પાવરનો ઉપયોગ કરી શકો છો. ઓની સક્રિયતા ઘટી જાય, આ સંયોજનની સક્રિયતા ઘટી જાય, પછી તમે
કશું કરી શકતા નથી, ઓટોમેટિક આ લૂપની બધી કાળી થઈ જાય અને પાવર તમારે શું કરવો પડે, ફેંકી દેવો પડે. આ છે સુકો કોષ અથવા લેક્લાન્સે કોષ, જે વૈજ્ઞાનિક નામ ઉપરથી નામ પડેલું છે. અથવા બીજો શબ્દ કહેવો તો પ્રાથમિક કોષ. કોષ જો કે બે પ્રકારના, પ્રાથમિક અને દ્વિતીય. આજે પ્રાથમિક જોયું, આપણે આવતીકાલે દ્વિતીય જોઈશું. બરાબર વિચારી મિત્રો, તો તમને કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો.